તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજી એક થિયરી તરફ જઈએ. અહીંયા ગાઉસના નિયમની ઉપયોગિતા નંબર 3. પહેલી જોઈ સુરેખ વિદ્યુતપ્રવાહધારી તાર વડે જે અનંત લંબાઈનો હતો, બીજો જોયું કોઈ સમતલ જે અનંત વિસ્તારનો છે, અને હવે જોઈએ છે કોઈ ગોળીય કવચ. ગોળીય કવચ એ ધ્યાન રાખજો. બસ આપણે વાત કરીએ સ્ફિયરની. શબ્દ છે ગોળીય સપાટી. તો આ ગોળીય સપાટી હોય એ કેટલા પ્રકારની? તો કે ગોળીય સપાટી બે પ્રકાર આપણે લઈએ. કાં તો એ પોલો ગોળો હોય, અથવા તો બીજો શબ્દ છે તે નક્કર ગોળો હોય. યાદ રાખજો આ થિયરી. આપણે તમારા જેડબલ્યુ નીટ માટે અગત્યનો એક કોન્સેપ્ટ છે, એટલે આપણે અહીંયા સમજી લઈએ છીએ કે ગોળીય સપાટી હોય કેટલા પ્રકારની હોય. કાં તો એ પોલો હોય, હોલો, અંદરથી પોલું હોય. ધ્યાન રાખો, ધારો કે નળાકાર લેતા હોઈએ તો નળાકાર અહીંયાથી આખો પોલો હોય, અહીંયાથી આરંપાર જોઈ શકાય. બીજું શું હોય તો કે આખા દ્રવ્યથી ભરેલો હોય. તો ગોળો લેતા હોઈએ તો ગોળો જે છે એ કાં તો પોલો હોય, જેને પોલો ગોળીય કવચ કહેવાય. અહીંયા લઈએ છે ગોળીય કવચ. અહીં ધ્યાન રાખો, આ જે પોલો ગોળો છે એ બે પ્રકારનો હોય. કાં તો તે ધાતુ હોય, એટલે કે તે વાહક હોય. ધ્યાન રાખજો, પોલો ગોળો કેવો હોય? ધાતુ હોય, એટલે કે વાહક હોય. અને બીજો તે અધાતુ હોય. અધાતુને ઘણીવાર એ લોકો જીડબલ્યુ નીટ વાળા અવાહક શબ્દ લખે છે, ઘણીવાર એને લખે છે ડાઈ ઇલેક્ટ્રિક, અથવા ઘણીવાર લખે છે ઇન્સ્યુલેટર. ક્લિયર યાદ રાખજો, ગોળી સપાટીની વાત કરતા હોઈએ છીએ તો ગોળીય સપાટી કેટલા પ્રકારની હોય? તો કાં તો પોલી ગોળી હોય, ધાતુ હોય, અથવા અધાતુ. એ ધ્યાન રાખજો, ધાતુ વાહક પોલો ગોળો, જે અંદરથી પોલમ પોલ છે, બહાર સપાટી છે. અહીંયા લેતા હોય, અહીંયા પણ નક્કર ગોળામાં બે વસ્તુઓ હોય. કાં તો તે નક્કર વાહક ગોળો હોય, નક્કર જ હોય. ધારો કે આપણે પેલું કોઈ લેતા હોય, ધારો કે પૃથ્વી, પૃથ્વી નક્કર ગોળો છે, અંદરથી પોલી નથી, એક આખો સ્ફિયર છે, બોલ છે. ત્યારે આપણે ટેનિસ બોલની વાત કરતા હોઈએ, કે પ્લાસ્ટિકનો બોલ જે આપણે દડી રમીએ છીએ, તો કે ટેનિસ બોલ કેવો છે? ઉપરથી તો બધું છે, પણ અંદર પોલમ પોલ છે, તો એ કેવો થઈ ગયો? પોલો ગોળીય કવચ. પણ કયા પ્રકારનો? અવાહક પ્રકારનો, ઇન્સ્યુલેટર થઈ ગયો. અહીં ધ્યાન રાખ. પણ આપણે કોઈ કોપરમાંથી બનાવેલો ગોળો લઈ લઈએ, કાચમાંથી બનાવેલો ગોળો લઈ લઈએ, ધ્યાન રાખજો, કાચમાંથી બનાવેલો ગોળો પાછો કેવો થશે? અવાહક, ઇન્સ્યુલેટર, ડાયઇલેક્ટ્રિક, પોલો ગોળો. અહીંયા ધાતુનો ગોળો લઈએ, કોપરનું કવચ બનાવેલું હોય, અંદરથી પોલું હોય, તે પોલો ગોળો થયો. તો કે નક્કર વાહક ગોળો, લોખંડનો આખો મજબૂત ગોળો, જે આપણે ગોળી બનાવતા હોઈએ છીએ, તે સ્ટીલ બોલ, જે સાયકલના છર આવે છે, બરોબર છે, એને આપણે નક્કર વાહક ગોળો કહીએ છીએ. અને બીજું છે નક્કર અવાહક ગોળો. અહીંયા નક્કર વાહક ગોળો, નક્કર અવાહક ગોળો. તો અહીંયા આગળ આપણે શબ્દ ખાસ યાદ રાખવાનું છે કે આગળ પોલો ગોળો હોય, ધાતુનો હોય કે અધાતુનો હોય, કે નક્કર વાહક ગોળો નક્કર હોય, કોઈ વાહક ગોળો હોય જે નક્કર હોય, આ ત્રણે ત્રણ પરિસ્થિતિમાં થાય છે. તો કે જો આપેલો જે ગોળો છે, ધારો કે અહીંયાથી આ પોલો ગોળો છે, આ છે પોલો ગોળો, ત્યારે કહીએ છીએ કવચ. ચારે તરફ કવચ બનાવી દઈએ, હા, આપણે અંદર ઉભા રહી શકીએ, જગ્યા છે, તે થયું કવચ. એ રાખજો, તો કે પોલો કવચ છે. અહીંયા આગળ આ વસ્તુ વાહક હોય કે અવાહક હોય, કે તમારું ઇન્સ્યુલેટર હોય કે ડાયરેક્ટ્રિક હોય, એ ધ્યાન રાખજો, ઇન્સ્યુલેટર ડાયરેક્ટ્રિક કે ધાતુ હોય, ધ્યાન રાખજો. અને બીજી એક શક્યતા છે, અહીંયા આગળ છે આપણી પાસે આ નક્કર ગોળો, જે અંદરથી આ રીતના ફીટ ભરેલો હોય. મગજમાં એક વસ્તુને ક્લિયર રાખતા જવાનું છે, કોન્સેપ્ટ અગત્યનો છે, થિયરી ગોખવી અગત્યની નથી. મગજની અંદર તમારા સ્ટેપ આવેલા હોવા જોઈએ કે ભાઈ આપેલી આ થિયરી વડે મને શું સમજવું છે, મારે જીડબલ્યુ નીટની એક્ઝામમાં જે કોમ્પિટિટિવ એક્ઝામ પાર કરવી છે એની અંદર મારા માટે શું અગત્યનું છે. તો એના માટે તમને ચાર વસ્તુઓ સમજાવું છું. તો આ ગોળો કેવો છે? વાહક છે, અને પાછો કેવો છે? નક્કર છે. ધ્યાન રાખજો, આપેલા ગોળો વાહક છે અથવા અવાહક છે, અને પોલો છે. તો આ પરિસ્થિતિ નંબર 1, આ 2 અને આ 3, એટલે કે આ 1, 2 અને આ 3, ત્રણે ત્રણ પરિસ્થિતિમાં જો આપેલા ગોળાને વિદ્યુતભાર ઇન્જેક્ટ કરવામાં આવે તો આ ગોળો શું કરશે? તો કે એ વિદ્યુતભાર એની સપાટીને આપી દેશે.
એના અંદરના ભાગે કોઈ વિદ્યુત ભાર રહેશે નહીં. સ્પષ્ટ, એકદમ ક્લિયર, સીધી વાત, નો બકવાસ. અહીં ધ્યાન રાખજો બરાબર, એકદમ ફિક્સ. કે ભાઈ જો આપેલો ગોળો વાહક હોય કે અવાહક હોય, એ તરફ અથવા તો નક્કર ગોળો હોય ને વાહક હોય, એની અંદર પણ વિદ્યુત ભાર આપણે એન્ટર કરીએ અથવા તો એની સાથે ઇન્ડક્શન કરીએ, પ્રેરણ કરીએ. આપણે પ્રેરણ કરતા હતા કે ભાઈ એક અહીંયા ગોળો છે, અહીંયા આગળ ગોળાની નજીક જો ધન વિદ્યુત ભાર લાવીએ તો ગોળો ઋણ વિદ્યુતભારિત થઈ જતો હતો, ઋણ વિદ્યુત ભાર લાવીએ ધન વિદ્યુત ભારિત થઈ જતો હતો. પણ આ ગોળો જો વાહક હોય, શબ્દ બરાબર મગજમાં ક્લિયર, જો ગોળો વાહક હોય તો આ વિદ્યુત ભાર પાછો ક્યાં આવી જાય? એની સપાટી પર. ધ્યાન રાખજો ક્યાં આવી જશે, એની સપાટી પર. ક્લિયર? તો જો ગોળો વાહક હોય, ગોળો અવાહક હોય કે અને પોલો હોય, અથવા તો ગોળો નક્કર હોય ને વાહક હોય, આ ત્રણે ત્રણ પરિસ્થિતિમાં વિદ્યુત ભાર જો એને આપીશું અથવા એની પાસે વિદ્યુત ભાર હશે, વાહક પાસે પહેલાથી વિદ્યુત ભાર હશે, તો વિદ્યુત ભાર ક્યાં આવશે? એની સપાટી ઉપર જ આવી જશે. એના અંદરના ભાગે કોઈ વિદ્યુત ભાર હશે નહીં. એકદમ સ્પષ્ટ, સીધું સમજવાનું છે. અહીંયા વાહક છે, વિદ્યુત ભાર સપાટી પર આવી જશે. અગત્યનું સેન્ટન્સ છે, ખાસ તમારા કોમ્પિટિટિવ એક્ઝામ માટે તમારે સમજવાનું છે. ચોથો રહ્યો, અહીંયા એક ગોળો લઈએ છે. આ ગોળો કેવો છે? નક્કર છે, પણ કેવો છે? અવાહક ગોળો છે. નક્કર ગોળો છે અને અવાહક ગોળો છે. તો પરિસ્થિતિ નંબર ચાર, ચોથી પરિસ્થિતિમાં શું થશે? તો કે હવે જો આને વિદ્યુત ભાર આપવામાં આવે તો આ વિદ્યુત ભાર એની સપાટી પર આવતો નથી, સપાટી પર, પૃષ્ઠ પર આવતો નથી, પરંતુ વિદ્યુત ભાર આ રીતના એના અંદરના ભાગે જ વિતરિત થઈ જાય છે. ક્લિયર વાત? યાદ રાખજો, આ તમારા સિલેબસમાં નથી, સીબીએસસી એ આ વસ્તુને અહીંયા સમાવી નથી. ધ્યાન રાખજો કે તમારી પાસે આ એક જ વસ્તુ અહીંયા સીબીએસસી માત્ર આની જ થિયરી આપેલી છે, આની પર થિયરી તમારી પાસે ચર્ચા કરી નથી. પણ આપણે સમજી લઈએ છીએ કે આ થિયરી ભણીશું પોલા ગોળા માટે. ગોળીએ કવચ હોય, ધાતુ હોય, અધાતુ હોય કે ધાતુએ નક્કર ગોળો હોય, ધાતુએ નક્કર ગોળો હોય, ત્રણ ત્રણની થિયરી પેરેલલ ચાલશે, એક જેવી જ હશે, એક જેવા જ સમીકરણો આવશે, કોઈ ફેર પડશે નહીં. બદલાશે ક્યાં? જો આપેલો ગોળો અવાહક હોય, નક્કર હોય, ગોળો કેવો હોય? અવાહક હોય, નક્કર હોય, ત્યારે જો એના પર વિદ્યુત ભાર આપવામાં આવે, અવાહક છે તો વિદ્યુત ભાર એની પાસે અત્યારે હશે નહીં, તટસ્થ થઈ ગયેલો હશે, અવાહક પદાર્થ છે. બહારથી આપણે એના પર વિદ્યુત ભાર ઇન્જેક્ટ કર્યા અથવા તો એનું પ્રેરણ કર્યું અને વિદ્યુત ભાર આવ્યો, તે વિદ્યુત ભાર શું કરશે? એ વિદ્યુત ભાર એના પૃષ્ઠ પર નહીં રહે, ક્યાં જશે? એના અંદરના ભાગેની સપાટી પર વહેંચાઈ જશે. હવે એમાં પછી બે પરિસ્થિતિ છે, એ વિદ્યુત ભાર સમાન રીતે વહેંચાશે, એટલે કે સમાન વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. નંબર બે, અસમાન રીતે વહેંચાશે, અનિયમિત વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે, જે આપણા સિલેબસમાં નથી. તમારે જો ફર્ધર સ્ટડી માટે કદાચ તમે રિક્વેસ્ટ કરશો તો આનો વિડીયો બનાવીને તમને અવાહક પદાર્થ માટેનો એક અલગ વિડીયો, જે લોકોને જેડબલી નીટની અંદર મહેનત કરવીને કરવું છે એના માટે હું તમને બનાવી આપીશ. અત્યારે આપણે ચર્ચા કરવાની છે માત્ર ને માત્ર, અહીંયા શબ્દ છે પાતળી ગોળીકા ગોળાકાર કવચ. હવે પાતળા ગોળીકાર કવચની અંદર શબ્દ તમને એવો નથી વાપર્યો કે વાહક કે અવાહક, પણ વાહક હોય કે અવાહક હોય થિયોરી સેમ રહેશે, કોઈ બદલાતી નથી. અથવા એક્ઝામની અંદર તમને સમાન રીતે વિદ્યુત ભારિત નક્કર, યાદ રાખજો, ધાતવીય ગોળાની વાત કરે, નક્કર ધાતવીય ગોળાની વાત કરે, તો પણ તમારે આ જ થિયરી લખવાની છે. આ થોડી ચેન્જીસ આવી જશે, કોઈ ફેર પડતો નથી. તો આપણે શરૂઆત કરીએ અહીંયા આગળ આપણી થિયરીનો. અહીંયા કઈ કોઈ પ્રશ્ન હોય તો તમારે મને પૂછી લેવાનું છે. આ ચાર પ્રકાર તમારી પાસે છે, એક બે ત્રણ ચાર, આ ચાર પ્રકારોમાંથી તમને સર પડી જશે. એવો અહીંયા આગળ ગોળાની જગ્યાએ નળાકાર હોય તો પણ આ ચાર પરિસ્થિતિ આવશે. તમારી પાસે નળાકારની જગ્યાએ બીજો કોઈક આકાર હોય કે જે હોલો હોય, સોલિડ હોય, વાહક હોય, અવાહક હોય, એ તમારા ચાર પ્રકાર પડીને તમારા અલગ અલગ આવશે. તો જે ડબલી વાળા ખાસ ધ્યાન રાખે, નીટમાં તો કદાચ આ બે પ્રકારમાંથી જ પ્રશ્નો આવશે, જે ડબલીમાં તમારા આના આધારે પ્રશ્નો આવશે. ક્લિયર? તો આને આપણે આગળ વધારીએ. તો ધારો કે મારી પાસે અહીંયા આગળ એક અને શબ્દ પાછો મને વાપરશો બહારના બિંદુ માટે, અહીંયા પછી બે જ કેવી આવશે, ગોળો એ તાપે છે ત્યારે અંદરના ભાગે અને બહારના ભાગે. તો અહીંયા લઈએ છીએ આપણે બહારના ભાગે, યાદ રાખજો બહારના ભાગે, પછી એવો દેવો પાછો આપણે અંદરના ભાગે શીખવાનું છે. તો અહીંયા મારી પાસે
આ એક ગોળો છે કે જેની ત્રિજ્યા કેપિટલ R છે ત્રિજ્યા કેવી છે કેપિટલ R છે અને તેના ઉપર આ રીતના સમાન રીતે વિદ્યુત ભાર વિતરિત થયેલો છે આ એક પોલીગોળીય કવચ છે એ વાહક છે કે અવાહક છે આપણને ખબર નથી એની ત્રિજ્યા આપણે કેપિટલ R લઈએ છે એના પર સમાન રીતે વિદ્યુત ભાર વિતરિત થયેલો છે અને એની પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા ધારો કે સિગ્મા છે અહીંયા ધ્યાન રાખજો હું સિગ્મા નો યુઝ કરું છું નક્કર ગોળો હોય તો સિગ્મા ની જગ્યાએ તમારે રો લેવાના છે પોલો ગોળો છે એટલે પૃષ્ઠ છે એટલે અહીંયા આપણે પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા સિગ્મા ની વાત કરીએ છીએ ધ્યાન રાખજો બરાબર તો અહીંયા આપણે સિગ્મા ને લીધે જ આગળ વધારીશું બરાબર છે તો સિગ્મા છે શું જોયું આપણે આગળ કે આકૃતિમાં એક કેપિટલ R ત્રિજ્યાની પાતળી ગોળાકાર કવચ દર્શાવેલી છે તેની પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા સિગ્મા છે ક્લિયર છે તો અહીંયા લઈએ છીએ આકૃતિમાં કેપિટલ R ત્રિજ્યા ધરાવતી પાતળી ગોળાકાર કવચ દર્શાવી છે જે આપણે દેખાવી છે દર્શાવી છે એટલે દોરી છે અહીંયા મારી પાસે સેકન્ડ સ્ટેપ તેની પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા સિગ્મા છે તેની પૃષ્ઠ વિદ્યુત ઘનતા કેટલી છે સિગ્મા છે એકદમ ધ્યાન રાખજો બરાબર મગજમાં ક્લિયર સાથે એકદમ ક્લિયરન્સ સાથે સ્પષ્ટ ભણીએ છીએ કંઈ અઘરું નથી સહેલું જ છે પાતળી ગોળીયાકાર કવચ છે તેની ત્રિજ્યા R છે એની પૃષ્ઠ વિદ્યુત ઘનતા કેટલી આપેલી છે સિગ્મા આપેલી છે હવે વિચાર આવે કે ભાઈ આના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કઈ રીતના હશે તો આપણે અહીંયા વાત કરતા હશે તો કે વિદ્યુત ક્ષેત્ર આને આ રીતના બહાર તરફ દિશામાં એટલે કે આ વિદ્યુત ક્ષેત્ર આ રીતના હશે અહીંયા લઈશું તો આ રીતના હશે અહીંયા લઈશું તો આ રીતના હશે અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર આવે છે એ વિદ્યુત ક્ષેત્ર કેવું છે ત્રિજ્યાવર્તી છે અને ધન વિદ્યુત ભાર છે એટલે ત્રિજ્યાવર્તી બહાર તરફનું ત્રિજ્યાવર્તી બહાર તરફનું એ વિદ્યુત ક્ષેત્ર આપેલી ગોળીય કવચ ઉત્પન્ન કરશે એવું આપણે ધારી લઈએ છીએ પહેલાથી કોઈ પણ ગોળાકાર ભાગ હોય એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર હંમેશા ત્રિજ્યાવર્તી હોય ત્રિજ્યાવર્તી એટલે એની ચારે તરફ હોય ધારો કે અમે ગોળો લીધો આ ગોળો છે તો ગોળાની આ ચારે બાજુ આ રીતના વિદ્યુત ક્ષેત્ર હશે ધ્યાન રાખજો તો લઈએ છે અહીં કવચ પરના વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહાર તરફની દિશામાં છે સ્પષ્ટ છે યાર યાદ રાખજો માઇનસ તો શું હોત ત્રિજ્યાવર્તી અંદર તરફ દિશામાં અહીંયા દિશા ધારો કે સીબીએસઈમાં તમને પ્રસિદ્ધ જગ્યાએ માઇનસ આપી દીધું એક્ઝામની અંદર અહીંયા કે સમાન રીતે ઋણ વિદ્યુત ભારિત શબ્દ એવા આપણે દીધો અહીંયા ઋણ કે ધન આપણે લેવાના છે તમારે ધન લેવો તો તમારે દિશા બહાર તરફની ઋણ લેશો તો અંદર તરફની પણ વિદ્યુત ક્ષેત્ર હોય ધનનું હોય બહાર તરફનું હોય ઋણનું હોય તો અંદર તરફનું હોય ક્લિયર સમજ પડી ગઈ હવે આગળ વધીએ હવે મિત્રો પાછો શબ્દ આવ્યો તો અહીંયા આના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જે શોધવાનું છે એ વિદ્યુત ક્ષેત્ર ક્યાં લેવાનું છે બહારના બિંદુ માટે કોના માટે બહારના બિંદુ માટે તો કે બહારના ભાગે લેતા હોઈએ તો આ જે R છે તમારો એ ગ્રેટર ધેન કેપિટલ R આ શરત છે ક્યાંથી આવી એમાં સમજ પડશે તમને એ ધ્યાન રાખજો તો આપણે શબ્દ છે ગાઉસના નિયમની મદદથી મેળવવાનું છે અને જ્યાં જ્યાં ગાઉસનો નિયમ આવે ત્યાં શું થાય તો કે જ્યાં જ્યાં ગાઉસના નિયમની વાત આવે ત્યાં ગાઉસિયન પૃષ્ઠ આવે ગાઉસિયન પૃષ્ઠ કેવું લેવાનું બંધ લેવાનું હવે આને બંધ કરવો હોય ગોળાને બંધ કરવા માટે ગોળો જોઈએ ગોળાને બંધ કરવા માટે ગોળો જોઈએ એ ધ્યાન રાખજો તો આપણે શું કહીએ છીએ આગળ ચોરસ નથી પાડતા પણ આ ત્રિજ્યા વચ્ચે સામે વિદ્યુત ક્ષેત્ર છે માટે અહીંયા આગળ આપણે એક ગોળીય કવચ બનાવી લઈએ છીએ અહીંયા આગળ પહેલાથી જેને ત્રિજ્યા આપણે લઈએ છીએ સ્મોલ R આ સેન્ટર છે એનું કેન્દ્ર O આ તમારું ગોળીય કવચ છે અને આ તમારું ગાઉસિયન પૃષ્ઠ છે આ શું છે ગાઉસિયન
પૃષ્ઠ કે જેની ત્રિજ્યા સ્મોલ r છે શું છે સ્મોલ r તો કે હવે સ્મોલ r ત્રિજ્યાનો કૌંસમાં r = r નું ગોળીય ગૌસિયન પૃષ્ઠ વિચારો જો પહેલા ધ્યાન રાખજો ખાસ પહેલામાં આપણે નળાકારીય ગૌસિયન પૃષ્ઠ વિચાર્યો હતો અનંત લંબાઈના તાર બીજામાં આપણે પાછો સંઘર અથવા નળાકાર વિચારે અને ત્રીજામાં પાછો એક ગોળીય કવચ વિચારીએ છે ક્લિયર છે હવે અહીંયા આગળ છે ગૌસિયન પૃષ્ઠ વિચારી લીધું હવે લઈએ છે આપણે એને સૂક્ષ્મ ખંડોમાં વિભાજીત કરી દઈએ ધારો કે અહીંયા એક નાનો ખંડ લીધો આટલું આ ભાગ અને એ ભાગનું ક્ષેત્રફળ આપણે કહી દીધું ds કેટલું કરી દીધું ds પણ અહીંયા આ ભાગે લઈએ તો કે આ જે કેપિટલ A દર્શાવતો સદિશ ds આ દિશામાં છે એનું વિદ્યુત ક્ષેત્રફળ આ દિશામાં છે માટે થીટા = 0 ડિગ્રી આવશે તમે અહીંયા લેશો ધારો કે અહીંયા મેં સૂક્ષ્મ ખંડ લીધો અહીંયા ખંડ લીધો ધ્યાન રાખો અહીંયા અને અહીંયા ખંડ લીધો હોય અને પાછો આપણે ત્રિજ્યા r લઈ લઈએ અને અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ દિશા સાથે તો આ થશે તમારો ds અને આ છે તમારો વિદ્યુત ક્ષેત્ર એટલે અગેન અહીંયા થીટા આવશે 0 એટલે તમે અહીંયા લઈ લો સૂક્ષ્મ ખંડ અહીં ધ્યાન રાખજો આ સૂક્ષ્મ ખંડ તમારો ds ને દર્શાવતો સદિશ અને આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર એટલે અગેન થીટા = 0 એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર ગમે ત્યાં લેશો વિદ્યુત ક્ષેત્ર કેવું હશે સમાન હશે કેવું હશે સમાન હશે ક્લિયર છે ધ્યાન રાખજો બરાબર અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેવું છે સમાન છે બધે જ વિદ્યુત ક્ષેત્ર એકદમ ઇક્વલાઇઝ રીતે સમાન રીતે વિતરિત થયેલું છે એકદમ ઇક્વલ રીતે સમાન રીતે વિતરિત થયેલું છે એટલે કે હવે અહીંયા લખી આપેલા ગોળી ગૌસિયન પૃષ્ઠના ગૌસિયન પૃષ્ઠના સૂક્ષ્મ ખંડ પાસે સૂક્ષ્મ ખંડ પાસે ઉદ્ભવતું ફ્લક્સ લઈ લઈએ ઉદ્ભવતું ફ્લક્સ ડી ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઓર ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ કેટલું આવશે કે ઈ ડોટ ડેલ્ટા એસ ઈ ડોટ ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ઈ ડેલ્ટા એસ કોસ થીટા ઈ ડેલ્ટા એસ કોસ થીટા પણ થીટા ઇઝ ઇક્વલ ટુ 0 માટે ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે ઈ ડેલ્ટા એસ માટે સમગ્ર પૃષ્ઠ માટે ફાઈ ઇઝ ઇક્વલ સમગ્ર પૃષ્ઠ માટે ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું આવશે તો કે ઈ સિગ્મા ડેલ્ટા એસ ઈ સિગ્મા ડેલ્ટા એસ અહીં ધ્યાન રાખજો તો ઈ સિગ્મા ડેલ્ટા એસ બરાબર ધ્યાન રાખજો ઈ સિગ્મા ડેલ્ટા એસ ફોર ફાઈ ઇઝ ઇક્વલ પરંતુ સિગ્મા ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ હવે r કયો લેશો ધ્યાન રાખજો અહીંયા સૌથી વધારે છોકરાઓ કન્ફ્યુઝ થાય છે તો અહીંયા મારી પાસે બે r છે કેપિટલ r પણ છે અને સ્મોલ r પણ છે અહીં ધ્યાન રાખજો કેપિટલ r પણ છે અને સ્મોલ r પણ છે હું કયો r લઉં તો હંમેશા જ્યારે તમે આ વણકી સૂત્ર વાપરતા હોય ડેલ્ટા s વાળું ત્યારે તમારે ગૌસિયન પૃષ્ઠ માટેનો જ r લેવાનો કોનો લેવાનો ગૌસિયન પૃષ્ઠ માટેનો જ r લેવાનો તો અહીં આપણે લઈએ છે 4 પાઈ r સ્ક્વેર માટે ફાઈ ઇઝ ઇક્વલ ટુ e 4 પાઈ r સ્ક્વેર ઇક્વેશન નંબર 2 અથવા 1 ક્લિયર છે હવે આગળ વધીએ છે તો કે હવે ગૌસના નિયમ મુજબ છે હવે ગૌસના નિયમ પર હવે લઈએ છે ગૌસના નિયમ મુજબ ગૌસના નિયમ મુજબ નિયમ શું કહે છે કે phi is equal to કેટલા તો કે sigma q q inside q અંદર છેદમાં એપ્સિલોન 0 q અંદર છેદમાં એપ્સિલોન 0 પરંતુ અહીં ગોળીય કવચ અથવા અહીંયા લઈએ ગૌસિયન પૃષ્ઠ માટે sigma is equal to q અંદર છેદમાં કેપિટલ a આવું સૂત્ર લઈએ છીએ q અંદર છેદમાં કેપિટલ a therefore sigma is equal q અંદર કેપિટલ a અહીં ધ્યાન રાખજો બરાબર તમારે જે કેપિટલ a લેવાના છે એ કેપિટલ a માં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે હવે આ જે કેપિટલ a છે તે વિદ્યુત ભાર કોના ઉપર છે પેલા જ્યારે આપણે કહ્યું કે ડેલ્ટા s માં ત્યારે શું લેવાના સ્મોલ r છે હવે વિદ્યુત ભાર આના ઉપર છે કે આના ઉપર છે કે વિદ્યુત ભાર તો અહીંયા છે કયા અંતરે તો કે r અંતરે તો a કયો લઈશું
4 pi r square स्पष्ट अब क्लिक થવું જોઈએ માઇન્ડ માં કે ભાઈ અહીંયા શું લઈશું આપણે તો કે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ q ઇન અપોન કેપિટલ a જે મારે લેવાના છે એના માટે અહીંયા આગળ q અંદર લઈએ છે કે q અંદર હવે વિચારા કે હવે કેપિટલ a કયો લઉં અહીંયા તમે ડેલ્ટા s તરીકે 4 પાઈ r² લઈ લીધું વિદ્યુત ભાર ક્યાં છે તો કે પોળા ગોળીએ કવચ પર છે કયા અંતરે r અંતરે તો અહીંયા લઈશું 4 પાઈ r² 4 પાઈ r² ધેરફોર q અંદર is equal to sigma upon sigma into 4 pi r square समीकरण नंबर 2 हां तो समीकरण नंबर 1 समीकरण नंबर 2 માટે સમીકરણ 1 અને 2 ને સરખા આવતા સમીકરણ 1 અને 2 પરથી શું લખીશું તો એ લખીશું કે ભાઈ e into 4 pi r square is equal to sigma into 4 pi r square 4 pi થી 4 pi કેન્સલ થઈ ગયો એટલે e નું સૂત્ર બન્યું e is equal to શું આવશે તો કે sigma એટલે sigma epsilon 0 લખવાનું રહે ને sigma upon epsilon 0 કે ગયા હા q અંદર upon epsilon 0 q અંદર upon epsilon 0 phi ની કિંમત આપણે ઉતારીએ તો માટે phi is equal to શું આવશે sigma into 4 pi r square upon epsilon 0 અને આ થઈ ગયો સમીકરણ નંબર 2 phi is equal clear એને સરખાવ્યો તો અહીં sigma epsilon 0 લખવાનું રહી ગયા તો sigma લખીશું sigma upon epsilon 0 આ r square અહીંયા ઓલરેડી એક છે અહીંયા લઈએ sigma r clear છે તો અહીંયા જો જુઓ તો કે e is directly proportional to 1 upon r square પહેલા બિંદુવત વિદ્યુતભાર જેવું છે જેટલા બિંદુવત વિદ્યુતભાર ચાલે છે એ રીતના જ અહીંયા આગળ e ચાલે છે 1 upon r square આવે છે એટલે તમારું વિદ્યુત વિસર્જન લેવું થશે કે જો r is equal to r જો r is equal to r તો એનો sigma upon epsilon 0 એ પૃષ્ઠ જેવું થઈ ગયું પૃષ્ઠ જેવું થઈ ગયું એ ધ્યાન રાખજો ઘણીવાર તમને આ sigma ની જગ્યાએ q ના ફોર્મમાં પૂછે છે તો q ના ફોર્મમાં પણ સૂત્ર તમે તારવશો ત્યારે સમીકરણ સૂત્ર e is equal to kq upon r square આવી જશે kq upon r square આવું સૂત્ર આવી જશે ક્લિયર તો અહીંયા આગળ થિયરી આપણી પૂરી થઈ છે હવે આજે ત્રીજો ભાગ બાકી રહ્યો કે અંદરના બિંદુમાં આપણે વિદ્યુત ક્ષેત્ર કેવું હોય તે આપણે બીજા વિડિયોમાં ચર્ચા કરીએ તો મિત્રો આની અંદર કદાચ તમને એવું આપેલું હોય જે થિયરી આપણે પૂરી કરી લાસ્ટ ક્વેશ્ચન આપણે આવ્યું કે ભાઈ e is equal to અહીંયા આપણો સિગ્મા r square upon epsilon 0 r square એનું ઘણીવાર અહીંયા n cap પણ લખાય છે n cap આપેલા વિદ્યુત ક્ષેત્રની દિશાનું યાદ રાખજો પૃષ્ઠખંડને લંબ રૂપે એકમ સદિશ અહીંયા જે પૃષ્ઠ તમારું વિદ્યુત ક્ષેત્ર આવશે એ વિદ્યુત ક્ષેત્ર જે દર્શાવતું હશે આ વિદ્યુત ક્ષેત્ર પરિણામી વિદ્યુત ક્ષેત્ર એનું એકમ સદિશ આ સૂત્ર આવ્યું પણ ઘણીવાર તમને અહીંયા આગળ સમાન રીતે વિદ્યુત ભારિત શબ્દ વાપર્યો છે વિદ્યુત ભારિત એટલે q ના ફોર્મમાં ઇક્વેશન પૂછે તો આપણે પછી પહેલું ઇક્વેશન આવ્યું હતું આપણે ત્યાં સુધી લખવાની છે કે અહીંયા આગળ આપણે મને મળ્યું હતું કે ભાઈ phi is equal to e into delta s phi is equal to e into sigma delta s માટે phi is equal to e ની કિંમત e લેવા દઈએ અહીંયા કિંમત લખી દઈએ 4 pi r square 4 pi r square બીજી થિયરી આપણે કહીએ આગળ હવે phi is equal to q in upon capital A માટે phi is equal to અહીંયા ધ્યાન રાખજો q inside તમને કોપિટ ટોટલ વિદ્યુતભાર q જ આપેલો હોય અને એ ની જગ્યાએ લેવાના છે 4 pi r square 4 pi r square ધ્યાન રાખજો તમારે q અંદર જે લેવાનો છે એ q અંદર કેટલો હોય તો જો પહેલાથી જ કહેવું હોય કે અહીંયા આપેલો વિદ્યુતભાર કેપિટલ q છે ભાઈ q જેટલો વિદ્યુતભાર આ બધા પર વિતરિત થયેલો છે q ની કિંમત તમારે 10 કુલમ હોય કે 5 કુલમ હોય કે 1 માઇક્રો કુલમ હોય કે 10 માઇક્રો કુલમ આપણે કોઈ લેવા દેવા નથી તમને એવું કહેવું હોય કે વિદ્યુત ભારિત છે તો અહીંયા તમે q અંદર જે લખશો એ સીધો કેપિટલ q લખી દેવાનો છે આ બંનેને સરખાવી દઈએ તો શું આવશે તો કે e into 4 pi r square into q upon 4 pi r square અને અહીંયા એપ્સિલોન 0 તો પાછા આપણે લઈએ છે અહીં એપ્સિલોન 0 આવશે અહીંયા એપ્સિલોન 0 સોરી એપ્સિલોન 0 આવશે એપ્સિલોન 0 આવશે અહીં ધ્યાન રાખજો
तो चलो इज इक्वल टू यहां का q अपॉन एप्सिलॉन 0 बट e इज इक्वल टू सो आउट तो यहां लगे ये ध्यान रखो q अपॉन 4 पाई यहां लिख देते कि 4 पाई एप्सिलॉन 0 और 1 अपॉन r स्क्वायर अब 1 अपॉन 4 पाई से कितना तो कि kq अपॉन r स्क्वायर kq अपॉन r स्क्वायर एज जे इतना अभी ध्यान रखो तुम्हारा बिंदु और विद्युत भार माटे विद्युत क्षेत्र मळे छे एवुं ज विद्युत क्षेत्र तुमने आत्ना मळे छे तुमने जो सिग्मा कई लईने कहू होय तास तो तारावानु तुमने जो एवुं कहू होय के आपेला गोळिया कवच पर कैपिटल क्यू जेतो विद्युत भार वितरित થયેલો છે તમારે આ પ્રમાણે થીયરી લેવાની છે સમીકરણ 1 આ ગૌસનો નિયમ ગૌસના નિયમ મુજબ અહીંયા તમારે લેવાના છે સિગ્મા ક્યુ એ સિગ્મા ક્યુ કેટલા છે ક્યુ જેટલા થીયરી પૂરી થઈ ગઈ ક્લિયર છે તો આ થયો તમારો पोला गोड़ीय कवचना बाहरना बिंदु वड़े उद्भवतु विद्युत क्षेत्र अब आज थ्योरी ने आपने थोड़ी आगे बढ़ाएंगे तो हमने यूं कहे हुए बाहर की जगह है यूं कहे हुए अंदर ना बिंदु पासे उद्भवता विद्युत क्षेत्रों में आते हैं सूत्र गाउस ना नियम ने मदद थी बिल्कुल तो अपना शुरुआत करिए तो कि धारो के हमारी पास है एक पोली गोड़ीय कवच छे जेना ऊपर आ रीतना धन विद्युत भार वितरित થયેલો છે તમે રૂટ પણ લઈ શકો તમારી મરજી યાદ રાખજો પણ જ્યારે લેતા હોય ત્યારે ધન નું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફનું ઋણ નું અંદર તરફનું દર્શાવો ક્લિયર છે અને આની ત્રિજ્યા પણ કેપિટલ R છે ત્રિજ્યા કેપિટલ R છે હવે તમને કહ્યું છે અંદરના બિંદુ માટે આકૃતિમાં એટલે કે આકૃતિમાં કેપિટલ R ત્રિજ્યા ધરાવતું પાત્રનું ગોળીય કવચ દર્શાવ્યું છે તેની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા सिग्मा छे क्लियर फिक्स पहले संता के लिए सिग्मा छे समझ पड़े छे क्लियर अबे आपने लिए छे एनु विद्युत क्षेत्र त्रिज्यावर्ती दिशा में बाहर की तरफ से ठीक से याद रखो इस रेडियल त्रिज्यावर्ती क्लियर હવે લઈએ છે આપણે અંદરના ભાગે તો કે અંદરના ભાગે આ એક બંધ ગૌસિયન પૃષ્ઠ વિચારી લઈએ કે જેની ત્રિજ્યા આપણે લઈએ છે સ્મોલ r તો અહીંયા જે લઈએ અંદરના ભાગે ફ્રી ટાઇટલ મારતા હોઈએ ત્યારે આપણે લખીશું r is less than r r મોટો છે r નાનો છે r is less than क्लियर आ सेंटर से तो लिए छे હવે સ્મોલ r ત્રિજ્યા નું કૌંસમાં r less than r બંધ ગોળીય ગૌસિયન પૃષ્ઠ વિચાર આ લખી દેવાનું છે ગૌસિયન પૃષ્ઠ હોવું જોઈએ હોવું જોઈએ હોવું જોઈએ ક્યાં ગૌસનો નિયમ વાપરતા હોઈએ ત્યાં ક્લિયર છે હવે માટે અહીંયા લઈએ છે ધ્યાન રાખજો અહીંયા તેની પૃષ્ઠ વિચાર ઘનતા માટે એની પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ q અપોન q અંદર ના ભાગે અપોન શું આવશે કેપિટલ a માટે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ q અંદર छेदमा 4 पाई आर स्क्वायर त्रिज्या आर स्क्वायर लेवानी गौसियन पृष्ठ की त्रिज्या लेवानी आ ध्यान रखो क्लियर छे હવે ગૌસના નિયમ મુજબ ગૌસના નિયમ મુજબ શું આવશે તો કે phi is equal to q અંદર છેદમાં એપ્સિલોન 0 क्यों अंदर से एप्सिलॉन जीरो पर अंदर ना भागे तो हमें कोई विद्युत भार देखा है आर त्रिज्या ना आज ये गौसियन पृष्ठ छे है ना तो कोई विद्युत भार देखा है ना ये अंदर ना ये बाहर कोई विद्युत भार देखा है तो क्या नहीं देखा तो कहीं अगर पोला
अथवा पोलो गोड़ीय कवच, पोलो गोड़ीय कवच लकुला गांधले गाउसियन पृष्ठ पर कोई विद्युत भार नहीं, विद्युत भार नहीं ध्यान रखिए उधर छेद नहीं भाई अरे विद्युत भार नहीं मतलब सुना उसे कि Q अंदर is equal to 0 मतलब phi is equal to 0 phi is equal to 0 ये ध्यान रखिए अब आपने लेवाना से E जो phi is equal to 0 हो ये ध्यान रखिए phi is equal to 0 हो तो यहां आपने Q अंदर मिला कोई सवाल જ નથી પણ E is equal to કેવા છે 0 મળશે માટે ના અંદર ના ભાગે કોઈ વિદ્યુત ક્ષેત્ર નથી એના અંદરના ભાગે કોઈ વિદ્યુત ક્ષેત્ર નથી 0 0 0 0 0 અહીંયા મહત્તમ છે અહીંયા કેવું છે મહત્તમ છે તો અંદરના ભાગે પૂછે ત્યારે તમારે લખવાનું q અંદર = 0 માટે phi = 0 માટે e = 0 તમારો આ સિગ્મા અહીંયા આવશે એ સિગ્માની કિંમત અહીંયા કેટલી મૂકી દેશે તો પણ સિગ્મા પર 0 સિગ્મા 0 નથી આવવાનું ધ્યાન રાખજો સિગ્મા q અંદર એટલે આ સિગ્મા હમ તો ઘણા છે આનો તો ઘણા છે પણ અંદરના ભાગે કોઈ વિદ્યુત ભાર નથી માટે e = 0 આવશે એનો આપણે ગ્રાફ દોરી લઈએ ધ્યાન રાખજો तो ग्राफ लिए तो अपने E वर्सेस R नो ग्राफ लिए E वर्सेस R तो कि जब अपन गोड़ो छे एक गोड़ा नो आपूर्ष छे तो यहाँ का लेकिन कैपिटल R आटला अंतर R इस वालों उगम बिंदु O यहीं आकर अब लिए छे तो कि अंदर ना भागे विद्युत क्षेत्र जीरो से तो अपने लेकिन यहाँ का जीरो यहाँ से भी कोई विद्युत भार छे नहीं धीरे 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 सुधार इसे तो यहाँ की इंक्रीज था इसे यहाँ महत्तम था महत्तम था बात है कि यहाँ E मैक्सिमम छे E मैक्सिमम છે અહીંયા આગળ સપાટી પર અહીંયા લે પૃષ્ઠ પર તો એક્ઝામમાં કઈ એમસીક્યુ માં પૂછે કે ગોળીય કવચના પૃષ્ઠ પર વિદ્યુત ક્ષેત્ર કેવું હોય મહત્તમ હોય છે કેવું હોય છે મહત્તમ હોય છે અને બહારના ભાગે લઈએ તો અહીંયા આગળ E ચાલે છે આપણે આ સૂત્ર લઈ દો એ પ્રમાણે બહારના ભાગે E ચાલે છે 1/r² kq / r² બી મેળવી લીધું એટલે અહીંયા લઈએ તો કે અહીંયા આગળ આમ આવે છે માટે આ E ચાલે છે 1/r² તો આ સૂત્ર થયું તમારું તમારું આ થયું પોલા ગોળીય કવચના અંદરના ભાગે અને બહારના ભાગે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ફેર એક અગત્યની વસ્તુ બીજી એક શીખી લઈએ કે જ્યારે પોલા ગોળીય કવચ હોય અને બહારના ભાગની વાત કરી ત્યારે સૂત્ર હમણાં આવ્યું હતું કે ભાઈ E = kq/r² હમણાં આપણે સાચું પહેલા થીરે શરૂઆતમાં કહ્યું હતું ભાઈ E = kq/r² આપણે બધું ત્યાં ભૂલી ગયા અહીંયા જોઈ લઈએ તો શું દર્શાવે છે તો કે જ્યારે સમીકરણ જોઈએ ત્યારે લાગે કે આ સૂત્ર તો કોનું છે કે આપેલું સૂત્ર એ બિંદુવત વિદ્યુત ભાર માટેનું છે તો આપણને એવું લાગે કે આ સમગ્ર વિદ્યુત ભાર આપેલા આ ગોળાના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો છે એવું આ સૂત્ર દર્શાવે છે વાસ્તવિકતામાં નથી ધ્યાન રાખજો પહેલાથી કે આપણે આ આર અંતર લઈએ તો કે અહીંયાથી લઈને આટલા અંતરે અહીંયાથી લઈને આટલા અંતરે કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર સૂત્ર તો એ સૂત્ર શું દર્શાવે છે તો કે સૂત્ર દર્શાવે છે કે પોલા ગોળીય કવચ પરનો સમગ્ર વિદ્યુતભાર પોલા ગોળીય કવચ પરનો સમગ્ર વિદ્યુતભાર એના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો છે અને આ સેન્ટેન્સ ચેપ્ટર 2 માં બહુ કામ લાગશે આ સેન્ટેન્સ ચેપ્ટર 2 માં બહુ જ કામ લાગશે તો અહીંયા આગળ જ્યારે સૂત્ર જોઈએ છે ત્યારે પણ એવું લાગે છે કે આપણે વિદ્યુતભાર ક્યાં છે તો કે આનો સમગ્ર વિદ્યુતભાર આપેલા ગોળીય કવચના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો છે વાસ્તવિકતામાં આવું છે નહીં પણ આવો આપણને આભાસ થાય છે આપણું દેખાય છે ખરેખર જ્યારે કેલ્ક્યુલેશન કરતા હોઈએ ત્યારે અંદરના ભાગે તો અહીંયા જો હોત તો 0 ના થાત ને વિદ્યુત ક્ષેત્ર અહીંયા 0 બતાવી દીધું ખરેખર છે નહીં પણ આ શું દર્શાવે છે કે વિદ્યુત કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો છે અને જ્યારે આપણે પોટેન્શિયલ ગણીશું વિદ્યુત સ્થિતિમાન ગણીશું ત્યારે આપણે બહુ કામ લાગશે તો મિત્રો અહીંયા આપણે ચેપ્ટર 12 ની આ ચેપ્ટર 1 બાર સાયન્સના ચેપ્ટર 1 ની આ ખીર અહીંયા કમ્પ્લીટ થાય છે આવતીકાલથી આપણે અહીંયા આગળ દાખલાઓ ગણવાના પ્રયત્ન કરીશું બરાબર વાંચવાનું છે બધી થીરી નોટબુકમાં લખવાની છે અને જરૂર પડે તો લખીને મને બતાવવાની છે ઘણા બધા વિદ્યાર્થીઓ હજુ આળસુ છે એ લોકો વિડીયો જોતા નથી તમારા કંઈ પ્રોબ્લેમ હોય તો મને ફોન કરી શકો છો ફોન કરીને જણાવો કે ભાઈ ક્યાં પ્રોબ્લેમ છે કેમ વિડીયો જોતા નથી